ઓઇલ એક્સપર્ટથી ઓનલાઈન ફોટા જોઈ કાર ખરીદનાર માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતની મૈદરપુરા પોલીસે એવો આરોપી ઝડપી પાડ્યો છે જેણે અત્યાર સુધી 22થી વધુ લોકોને ઓઇલ એક્સપર્ટથી કાર ઓછા ભાવે ખરીદી કરાવશે તેવી લાલચ આપી પોતે એજન્ટ હોવાનો ડોળ કરી કરોડો ઉઘરાવી નાસી છૂટ્યો હતો. અત્યાર સુધીમાં 22 જેટલા ગુના આચરી ચૂકેલો આ પિયુષ પટેલ ઝડપાઈ જતા 9 જેટલા ગુજરાતના અલગ અલગ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મૈદરપુરા પોલીસે આરોપી પિયુષને ઝડપી મોરબી ખાતે નોંધ થયેલ ગુનાને પગલે આરોપીનો હવાલો મોરબી પોલીસને સોંપ્યો હતો. ગઈકાલે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક આરોપી પિયુષ મહેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 37, મૂળ રહેવાસી મહેસાણા, એને સીઆરપીસીની કલમ 41(1)I પ્રમાણે ડિટેન કરેલ હતો. આ આરોપીની એમો થોડી ઇન્ટરેસ્ટિંગ હતી, ગુનો કરવાની આદત એની. એ ઓએલએક્સ ઉપર જે વ્યક્તિઓ ગાડી વેચવા માટે મૂકે એવા માણસોનો કોન્ટેક્ટ કરીને એના વિશ્વાસમાં લઈ એમની ગાડીની વિગતો મેળવી, એ ગાડીના ફોટોગ્રાફ્સ મેળવી લેતો હતો. ત્યારબાદ ગાડી લેનાર વ્યક્તિના કોન્ટેક્ટમાં, તેમજ જે તે સિટીના ગાડી લે વેચનો ધંધો કરનાર એજન્સીનો કોન્ટેક્ટ કરતો અને વેચનાર વ્યક્તિ પાસે ઊંચા પૈસા આપવા માટેની લાલચ આપતો અને ખરીદનારને સસ્તામાં આપવાની લાલચ આપી બંને પાર્ટીને વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ લેનાર પાર્ટીને વેચનાર પાર્ટી પાસે મોકલી આપતો, પરંતુ શરત એટલી રાખતો કે પૈસાની કોઈ ચર્ચા ના કરતા. એટલે લેનાર વ્યક્તિ ઓછા પૈસે ગાડી મળવાની લાલચે આને વાતમાં આવી જતા હતા. ત્યારબાદ એ આંગળિયા પેઢી દ્વારા એ પૈસા પોતે મેળવી લેતો હતો અને લેનાર પાર્ટીને એમ કહેતો હતો કે તમને પૈસા આપ્યાના 3-4 કલાકમાં ડિલિવરી મળશે, પરંતુ પૈસા એકવાર આવી જાય ત્યાર પછી એ સિટી છોડી દેતો હતો. તો આ વ્યક્તિની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીમાં 9 ગુનાની અંદર એ ઓલરેડી પકડાઈ ચૂકેલો છે. આ સિવાય 10 કરતા વધારે ગુનાઓ જે અમારા ધ્યાનમાં આવેલા છે તેમાં એ ઓલરેડી વોન્ટેડ છે અને 25 કરતા વધારે અરજીઓની તપાસમાં આને વિરુદ્ધની અંદર એલિગેશન્સ થયેલા છે. આ તો પોલીસના ધ્યાનમાં આવેલી વિગતો છે. કદાચ આનાથી વધારે ગુના એણે કરી ચૂકેલો હોય. એની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવ્યું કે 2-3 કરોડ કરતાં વધારે કિંમત એણે આ રીતે ફ્રોડ કરીને માણસો પાસેથી લીધેલા છે. આરોપી રહેવાસી છે ગાયત્રી બંગલો 20 નગર, જિલ્લો મહેસાણા, પરંતુ એ મોટે ભાગે અલગ અલગ સિટીની અંદર ફરતો રહે છે. એના ઘરે તપાસ અમે અગાઉ બાતમી હતી પણ એના ઘરે મોટેભાગે મળતો નહોતો. એની જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં મોરબી, ગાંધીધામ, રાજકોટ, પોરબંદર, વલસાડ, આવા જામનગર, આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર એ ફરતો રહેતો હતો. આરોપીને જ્યારે ડિટેન કર્યો ત્યારે તેની પાસેથી 2 મોબાઈલ રિકવર થયેલા છે અને જેવો અહીંયાથી ડિટેન કર્યો એવો તરત મોરબી જિલ્લાની અંદર એ વોન્ટેડ હતો, તો મોરબી જિલ્લા પોલીસને એને સોંપવામાં આવેલ છે. અત્યારે હાલ પૂરતા નથી કરવામાં આવેલા, પરંતુ આ જે ગુનામાં વોન્ટેડ છે એ જે તે જિલ્લાઓ એને, કારણ કે અમારા ઝોન 3 સુરત વિસ્તારની અંદર એની વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થયેલ નથી.